કચ્છ જિલ્લાના રાપરમાં 12 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો. સતત વરસી રહેલા આ વરસાદને લઈને હવે વરસાદ શરૂ જ છે. સતત વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા વાગડ વિસ્તાર રાપર તાલુકામાં ગઈકાલે સાંજથી જ મેઘ મહેર મન મૂકીને કરી રહ્યા છે. તાલુકા મથકે નોંધાયેલા વરસાદના આંકડા મુજબ ગઈકાલે સાંજે 5 થી સવારના 5 વાગ્યા સુધી 7 ઇંચ વરસાદ વરસી ગયો છે. ગઈકાલે 4 ઇંચ વરસાદ વરસી ગયો હતો અને રાત્રે 1 વાગ્યા અને વહેલી સવાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ 12 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાપર ઉપરાંત સમગ્ર તાલુકામાં મેઘમહેર જારી જ છે. અનેક ગામોમાં તળાવોમાં નવા નીર આવી ગયા છે. 12 કલાકમાં માગ્યા મેઘમહેર થતાં ચોમાસું પાકમાં મગ, બાજરી, જુવાર, તલ, કપાસ, મગફળી સહિતના ચોમાસું પાકો માટે ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે. સમગ્ર રાપર તાલુકાના લગભગ ગામોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી રહ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો આજે પણ દિવસ દરમિયાન ઝાપટા શરૂ જ છે, જેથી મુખ્ય બજારમાં પણ પાણી વહી નીકળ્યા હતા. આમ વાગડ પર મેઘરાજાએ મહેર કરતા લોકો આનંદિત થઈ ગયા હતા. હજુ પણ હવામાન વિભાગની આગામી અનુસાર અને આગાહી અનુસાર 2 દિવસ સુધી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીનું મંદિર ઓગની ગયું હતું, જેને રવેચી મંદિરના મહંત ગંગાગીરી બાપુએ વધાવ્યું હતું. તો લાકડા વાંડ સિંચાઈનો ડેમ પણ ઓવરફ્લો થયો છે. રામવાવનું કાગનોર ડેમ અને ગામ તળાવ પણ ઓવરફ્લો થઈ ગયા હતા. સુવઈ ડેમમાં 9 ફૂટ પાણીની આવક થઈ હતી. આમ રાપર તાલુકામાં અનેક નાના મોટા ડેમોમાં પાણીની આવક થઈ છે, તો અનેક ચેક ડેમો છલકાઈ ગયા છે. આમ વાગડ વિસ્તારમાં મેઘરાજાએ હરખની હેલી ઊભી કરી અને લોકો ખુશખુશાલ થઈ ગયા છે. આમ રાપરમાં સતત 12 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાતા શહેરીજનો અને ગ્રામ્યજનોમાં ખુશીની લહેર જોવા. રાપર તાલુકામાં ગઈકાલે સાંજે 5 થી 6ના અરસામાં અને સવારે 10 વાગ્યા સુધી 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાપર તાલુકાના રવેચી માતાજીના મંદિર પાસે આવેલા તળાવ, લાકડા વાંઢ ડેમ, રામવાવ ગામ તળાવ, કાગનોર ડેમ સહિતના ડેમ અને તળાવો પણ ઓગની ગયા. તો સુવઈ ડેમમાં પણ પાણીની આવક 9 ફૂટ જેટલી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આમ સતત મેઘરાજા મહેર કરી રહ્યા છે કચ્છમાં. પાર્સલ કરવું તો લેતા આવજે, પાર્સલ કરવું તો લેતા આવજે. ખમ્મા રવેચી માં.